નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું આજે ધોરણ દસમાં ગણિત વિષયમાં આપણે પ્રકરણ નંબર ચાર વિકાસ સમીકરણમાં સાથે ચાર પોઈન્ટ ત્રણના છ સાત આઠ દાખલા જોવાના છે એમાં છે લંબચોરસ ખેતરના વિકર્ણનું માપ પહેલાં તો આપણે લંબચોરસ ખેતર કીધો છે એટલે લંબચોરસ દોરી લેવાનો લંબચોરસ આપણે દોર્યું નું નામ આપણે એ બીસીડી આપી દઈએ છો વિકર્ણ એટલે શું થાય તો કે સામે સામેના ખૂણાને જોડો અને જે બને વિકર્ણ એ તો તમને ખ્યાલ છે એસીને જોડવો અથવા તો બીડીને કોઈ પણ એટલે બે ત્રિકોણ બની જશે લંબચોરસના ચારે ખૂણા કેવા હોય કાટખૂણા અને આપણને બે કાટકોણ ત્રિકોણ મળે ને એટલે અહીંયા તો કે પાયથાગોરસનો પ્રમેય આપણે લાગુ કરી શકશો હવે એમ કીધું નાની સંઘ બાજુના માપથી વધુ છે આ વિકર્ણ કહેવાય ઈ નાની બાજુ કઈ આ થાય એના કરતા કેવો છે તો કે મીટર અને જો મોટી બાજુ છે નાની બાજુ કરતા ત્રીસ વધુ ખેતરની બાજુના માપ સો તો એટલે નાની બાજુ આપણે એક્સ ધારી લઈએ વિકર્ણ નાની બાજુ કરતા કેટલું વધુ કીધું છે સાઈઠ એટલે વિકર્ણનું માપ એક્સ પ્લસ મોટી બાજુ છે એ ઈ નાની કરતા ત્રીસ વધુ છે હવે તમે x ની કિંમત થી લેશો આમાં એટલે તમને લંબાઈ ને પહોળાઈ મળી જશે કે એક્સ છે આ શું છે લંબાઈ મળી જશે હવે પાયથાગોરસ નો પ્રમેય તમારે છઠ્ઠા ચેપ્ટર માં આવશે સાબિતી શું થાય કે કાટકોણ ત્રિકોણ ના આમ લખી નાખવાનું કે કાટકોણ ત્રિકોણ હોય એટલે આ કાટકોણો બનાવતી બે બાજુ AB અને બીસી છે એ બે બાજુનો વર્ગ એ નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ છે એ કોના બરાબર થાય તો કે કર્ણના બરાબર એટલે આમ લખવાનું એસી નો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુ એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર હવે એસી શું છે એક્સ પ્લસ સાઠ આખા કાઉન્સ નો સ્ક્વેર એ બી એટલે માત્ર એક્સ નો સ્કવેર આખા કાઉસ નો સ્કવેર હવે આપણને સૂત્ર છે જ તે એ પ્લસ આખા કાઉસ નો સ્વર્ગ એનો વર્ગ એટલે એક્સ નો વર્ગ વિસ્તરણ કરી નાખવાનું પ્લસ સાહીઠ દુ એકસો ને વીસ એક્સ પ્લસ

ત્રીસ નો વર્ગ કેટલો થાય ત્રણ તેરી નવ એટલે આ સાઈડ એક્સ નો હતો આ બાજુથી લઈ આવ્યા એક્સ બાજુમાં એક્સ નો વર્ગ પછી આ સાઈડ પ્લસ એક્સો વીસ હતું એકાત વાળું સામેની બાજુથી આ સાઈડ આવશે તો માઇનસ એક્સ પછી પ્લસ છત્રીસો છે ને સામેની બાજુથી થી નવસો આવ્યું તો માઇનસ થઈ ગયું હવે એક્સ નો બે ની બાદ બાકી કરો બે એક્સ ના વર્ગમાંથી એક એક્સ વર્ગ બાદ કરશો માત્ર એક્સ નો વર્ગ પણ મોટું પદ માઇનસ વાળું છે એટલે મોટા પદની નિશાની એકસો વીસ માંથી સાઠ બાદ કરો મોટા નિશાની પ્લસ છે છત્રીસો માંથી નવસો બાદ કરશો તો કેટલા વધશે બરાબર ઓલી રીતે કરવું હોય તો બીજી રીતે આ તમને દ્વિઘાત સમીકરણ માઇનસ ની સામાન્ય કાઢી લ્યો એટલે એક્સ નો વર્ગ માઇનસ

હવે એમ કહ્યું નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા આઠ ગણો એટલે શું નાની સંખ્યાનો વર્ગ મોટી કરતા આઠ ગણો એટલે ધારી લેવાની કઈ સંખ્યા 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 મોટી મોટી છે શું કીધું કે નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા કેટલા ગણો છે તો કે આઠ ગણો આઠ ગુણ્યા મોટી એટલે એક્સ આ વર્ગ છે ને નાની સંખ્યાનો તો જો તમારે ખાલી નાની સંખ્યા તમારે હોય અહીંયા શું કીધું કે બંને સંખ્યાઓ ખાલી માત્ર નાની સંખ્યા તો આ સાઈડ બંને બાજુ તમારે શું વર્ગમૂળ લેવું પડશે ને એટલે શું થશે આ સાઈડનું તો વર્ગ ને વર્ગમૂળ કેન્સલ થઈ જશે આઠ એક વર્ગમૂળની અંદર લખી નાખો નાની સંખ્યા શું થઈ વર્ગમૂળની અંદર આઠેકસ હવે એમ કીધું બે સંખ્યા ને તફાત હોવ ખબર તફાત એટલે મોટીમાંથી નાની જ બાદ થાય કે મોટીનો વર્ગ માઇનસ નાનીનો વર્ગ બરાબર કેટલું આપેલું છે એકસો ને એંસી મોટી સંખ્યા શું છે એક્સ કાઉસ ઉપર વર્ગ કરવાનો નાની સંખ્યા કઈ મળી આપણને તો કે વર્ગમૂળની અંદર આઠ એક્સ એનો તમારે વર્ગ બરાબર એકસો ને એસી આનો વર્ગ કરો છી એક્સ નો વર્ગ એક્સ અહીંયા શું થશે વર્ગમૂળની ને વર્ગની નિશાની કેન્સલ થઈ જાય એટલે કેમ કેન્સલ થાય કે વર્ગમૂળ ની અંદર આઠેક્ષ ગુણ્યા વર્ગમૂળની અંદર વર્ગ છે એટલે નો મિનિંગ શું થાય કે બે વખત એની ગુણાકારમાં હોય આપણને ખ્યાલ છે બે વખત એની સંખ્યા વર્ગમૂળ વખત ની અંદર હોય એટલે આખી થાય આઠ ગુણ્યા આઠ એટલે આઠ નો વર્ગ થાય એટલે વર્ગ ને વર્ગમૂળ કેન્સલ થઈ જાય એટલે વધશે શું તો કે આઠ એક્સ અને એકસો એસી બરાબર ની આ સાઈડ આવશે તો માઇનસ તમારે દ્વિકાત સમીકરણ બની ગયો હવે ઉપાડી લેવાના કે બાદ બાકી થઈને જવાબ આઠ એક્સ આવવો જોઈએ તો અઢાર દસ એકસો ને એસી માં દસ બાદ કરો આઠ આવી જશે અહીંયા આ સૂત્ર પ્રમાણે તમારે હવે કરી લેવાના છે હવે છે કેટલું અંતર ત્રણસો ને સાહીઠ કિલોમીટર અંતર કાપે છે હવે એમ કીધું કે એની ઝડપમાં પાંચ કિલોમીટર પ્રતિ કલાક તમે વધારો કરો છો એમ કહ્યું છે ને કે એકસો સાઠ કિલોમીટર અંતર કાપે છે એટલે અંતર કેટલું કાપે છે ત્રણસો ને ઝડપ ખબર નથી તો આપણે ધારી ધારો કે તેની ઝડપ શું છે ટ્રેનની એક્સ આ મૂળ ઝડપે હવે એમ કીધું તેની ઝડપમાં પાંચ કિલોમીટર નો વધારો કરો તો આટલું જ અંતર કાપતા હવે ખબર છે આપણને ઝડપ વધે એટલે સમય ઘટી જાય આપણે ઝડપથી પહોંચી જાય હવે આપણે ધારી લઈએ ધારો કે ટ્રેનની ઝડપ કેટલી છે તો કે x કિલોમીટર ખબર નથી જો આ એની ઝડપ નથી આ વધારો દર્શાવે કે ધારો કે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ એની હોય અને 5 કિલોમીટરનો વધારો તો પંચાન થાય એમ તો ધારો કે ટ્રેનની ઝડપ x કિલોમીટર છે હવે સમય કે x કિલોમીટરની ઝડપે 360 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગશે તો ઝડપનું સૂત્ર શું છે અંતરના છેદમાં સમય તો સમયને ને અહીંયા લઈ લેશું અને ઝડપ છેદમાં જશે કે મૂળ ઝડપ બે આટલું ત્રણસો સાઈઠ કિલોમીટર નું અંતર કાપી ટી વન સમય કેટલો જોઈએ આટલો જોઈએ આટલા સમયમાં એ પહોંચી જાય હવે શું કહ્યું ઝડપમાં પાંચ કિલોમીટરનો વધારો કરો એટલે મૂળ ઝડપ એક્સ હતી એમાં પાંચ કિલોમીટરનો વધારો કરો આ શું થઈ ગયું તો કે નવી ઝડપ હવે નવી ઝડપ પ્રમાણે એટલું અંતર કાપતા સમય લાગે એને શું કહેશું આપણે તો કે ટી ટુ નવો સમય શું થશે તો કે ત્રણસો ને સાહીઠ એક્સ પ્લસ પાંચ હવે એમ કીધું નવા સમય પ્રમાણે ઝડપમાં પાંચ કિલોમીટરનો વધારો કરો તો આ જ અંતર કાપતા એક કલાક ઓછો લાગે છે મૂળ કરતા એક કલાક ઓછો લે છે એટલે આ નવો સમય આ મળશે તમને ટી ટુ બરાબર ટી વન માઇનસ વન એટલે શું થશે અથવા તો એમ થાય કે મૂળ આ છે નવો સમય એમાં તમે એક કલાક ઉમેરો એટલે મૂળ ઝડપ તમને મળી જાય હવે ટી ટુ શું મળ્યું તો અહીંયા તમને પરિણામ આપી દેવાય બે પરિણામ નંબર એક એવી રીતે ટી ટુ હતું સાઈઠ સાઠ છેદમાં એક્સ પ્લસ પાંચ ટી વન શું હતું ત્રણસો ને સાઈઠ છેદ માં માઇનસ એક આ બધા એને બરાબર ની સાઈડ લઈ હોય તો લઈ લેવાનું એટલે નિશાની બધી કેવી થઈ થઈ જશે ચેન્જ માઇનસ ત્રણસો ને સાહીઠ એક્સ અને એક કેવું થઈ ગયું પ્લસ બરાબર જીરો હવે શું તમારે લસા લેવાનો છે અહીંયા કઈ નથી એક્સ અને એક્સ ગુણ્યા પાંચ આને એક્સ વડે ગુણસો

બરાબરની સામે જ શરૂઆતમાં રહેવા દઈએ સામેનો લસા લઈ લઈ અને એક્સ વડે ગુણસો એટલે સરળ રહેશે અને આખાના છેદમાં હવે આમ ક્રોસ ગુણાકાર બંનેનો કરીએ એટલે એક્સ આ સાઈડ આવશે ત્રણસો સાહીઠ એક્સ બરાબરની સામે આ બે ગુણાકાર થશે એક્સ પ્લસ પાંચ અને ત્રણસો સાઈઠ માઇનસ એક્સ નો

એક્સ ગુણ્યા ત્રણસો ને સાહીઠ એટલે ત્રણસો છત્રીસ x કેટલા થશે ત્રણસો ને એકસો ને એસી થશે પ્લસ એકસો ને અને માઈનસ કેટલા છે પાંચ સાદુ રૂપ આપી દો આ છત્રીસ છે એ આ સાઈડ આવશે કેવું થઈ જશે માઈનસ એટલે ત્રણસો સાહીઠ થઈ ગયા છે બરાબર માઇનસ એક્સ નો સ્કવેર માઇનસ પાંચ એક્સ ને પ્લસ એકસો ને એસી આ સમીકરણ છે એ સામાન્ય કાઢી નિશાની આ સમીકરણ છે એનો ઉકેલ તમે મેળવી લેશો એટલે તમને છે ઈ ટેન ની તમને ઝડપ એક્સ છે તે મળી જશે અહીંયા છે ઈ સાથે નંબર ચાર પોઈન્ટ ત્રણ છે એ આપણું પૂર્ણ થાય છે આગળના લેક્ચર સ્વાધ્યાય નંબર ચાર